એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભેગા થયા છીએ ધોરણ 10નો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, એની ચર્ચા કરવા માટે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તેની પ્રસ્તાવિક વાત જોઈ હતી કે આ યુનિટની અંદર આપણે કેના વિશે અભ્યાસ કરવાનો છે, શું અભ્યાસ કરવાનો છે એની વાત કરી હતી. ત્યારબાદ આપણે એના કેટલાક યુઝફુલ વર્ડ્સ એ જોયા હતા. આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોએ તેના યુઝફુલ વર્ડ્સ છે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યા હશે. તો તમને યુઝફુલ વર્ડ્સ તૈયાર કર્યા હશે તો તમને યુનિટ સમજવામાં એ ખૂબ સરળતા રહેશે. સરળતાથી તમે ક્વેશ્ચન અને આન્સરના છે એ ક્રેક કરી શકશો. સરળતાથી તમે એ સારા એવા માર્ક્સ એક્ઝામની અંદર લાવી શકશો. તો ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. નોર્થ એટલે કઈ દિશા થાય મિત્રો? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. ચારેય શબ્દનો પહેલો શબ્દ રાખો, પહેલો અક્ષર યાદ રાખો એટલે ન્યૂ શબ્દ બને છે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. તો નોર્થ એટલે થશે દક્ષિણ, ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ. ઓકે. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ. ઉત્તરમાં જેને દીપાવલી કે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે એ ભારતના પ્રિય તહેવારોમાંથી એક તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ લાઉડ બેંગ એન્ડ ધ બ્રિલિયન્ટ શાવર ઓફ ધ કલર્સ. ધેર ઇઝ નથિંગ ટુ મેચ એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. ક્રેકર્સ, ક્રેકર્સ કહેતા ફટાકડા. There is nothing to match the excitement when crackers go off in the night sky and loud bang with a brilliant shower of colors. જ્યારે એ ફટાકડો છે, ક્રેકર્સ છે, એ નાઇટ સ્કાય ઉચ્ચે આકાશમાં જાય છે અને ધડાકા સાથે બેંગ બેંગ એટલે ધડાકો, ધડાકા સાથે જ્યારે સળગે છે અને એમાંથી રંગબેરંગી ફુવારા થાય છે અને જે ઉત્તેજના થાય છે એ ઉત્તેજના બીજે એક પણ વસ્તુમાં થતી. Many of us might wonder how this firework are made. આપણામાંથી ઘણા બધા લોકોને એવું આશ્ચર્ય થતું હશે કે હાઉ ધીસ ફાયર વર્ક આર મેડ, કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમની અંદર શું નાખવામાં આવતું હશે, તેમની અંદર શું ભરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એઝ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધ ઇમિટ. ઇમિટ એટલે બહાર ફેંકવું, પ્રદર્શિત કરવું. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઓફ ફાયર વર્ક, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે જેટલો રસપ્રદ એ તમને એની અંદરનો અવાજ અને એમનો જે પ્રકાશ નીકળે છે તે લાગે છે. મતલબ કે ફટાકડાનું જે રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે, નહીં કે માત્ર તેનો અવાજ કે એમાંથી જે રંગબેરંગી કલરો નીકળે છે તે. હવેનો જે પેરેગ્રાફ છે એ ખાસ યાદ રાખવાનો છે. હવેનો જે પેરેગ્રાફ છે, ટેક્સ્ટ છે, એ ત્યાંથી લઈને યુનિટના એન્ડ સુધી ખાસ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, ખાસ આપણે યાદ રાખવાનું છે. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક ફ્રોમ અ ગ્રીક વર્ડ. ફાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ. શું કહે છે? ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ક્વેશ્ચન આવી શકે છે, વોટ ઇઝ પાયરોટેકનિક, પાયરોટેકનિકનો મતલબ શું? તો કે સાયન્સ ઓફ ફાયર વર્ક, ફટાકડાનું વિજ્ઞાન, ફટાકડાનું વિજ્ઞાન છે અને ટેકનિકલી ટેકનોલોજીની ભાષામાં છે એ પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન આવી શકે છે, વોટ ઇઝ પાયરોટેકનિક? તો પાયરોટેકનિક
इज अ आर्ट ऑफ साइंस ऑफ फायरवर्क फ्रॉम अ ग्रीक वर्ड पायरोटेक्निक छे एक ग्रीक भाषानो शब्द छे કે જેમાં પાયર મીન્સ ફાયર કે જેમાં પાયરનો મતલબ થાય છે ફાયર અને ટેકનિક મીન્સ એન આર્ટ અને ટેકનિકનો મતલબ થાય છે આર્ટ એટલે કે કળા ફરીવાર યાદ અપાવી દઉં કે વોટ ઇઝ પાયરોટેકનિક તો કે પાયરોટેકનિક ઇઝ અ સાયન્સ ઓફ ફાયર પાયરોટેકનિક છે એ ફટાકડાનું વિજ્ઞાન છે કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે એમાં બે શબ્દ છે ફાયર તો ફાયરનો મતલબ શું થાય વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફાયર તો કે ફાયર મીન્સ ફાયર ફાયરનો મતલબ થાય છે આગ એન્ડ ટેકનિક મીન્સ આર્ટ આર્ટ એટલે કે કળા અને ટેકનિકનો અર્થ થાય છે કળા તો બધા વિદ્યાર્થીઓ યાદ રાખી લેજો પાયરોટેકનિક એ ફટાકડાનું વિજ્ઞાન છે બે શબ્દનું રૂપ બનેલું છે ફાયર એટલે કે ફાયર અને ટેકનિક એટલે કે આર્ટ અને કઈ ગ્રીક ભાષાનો શબ્દ છે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ ફોર સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોઇલ્ડ ઓફ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ફોર સ્પેસ શટલ ખૂબ સરસ મજાની લાઈન છે કે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક પાયરોટેકનિકની અંદર એ માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ પણ તેમાં આ શ્રેણીના તમામ ડિવાઇસ તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ થઈ જાય છે ધેટ યુઝ સિમિલર મટીરિયલ કે જેમાં આ જ પ્રકારનું મટીરિયલ આ જ પ્રકારનો કાચો પદાર્થ છે એ વાપરવામાં આવતો હોય એન્ડ પ્રિન્સિપલ્સ અને આ જ પ્રકારના જે સિદ્ધાંતો છે એ વાપરવામાં આવતા હોય ફ્રોમ સેફ્ટી મેચ એટલે કે દિવાસળી ધેટ વી આર યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઇન અ સ્પેસ શટલ દિવાસળી ઘર વપરાશની દિવાસળીથી માંડીને સ્પેસમાં જવા માટે જે સ્પેસ શટલ વપરાય છે રોકેટની અંદર સ્પેસ શટલ વપરાય છે તો એ સ્પેસ શટલમાં પણ શેનો ઉપયોગ થાય છે આ જ પાયરોટેકનિકનો ઉપયોગ થાય છે એટલે આ પાયરોટેકનિક માત્ર ને માત્ર ફટાકડા પૂરતું લિમિટ છે એવું નથી પણ જે જે પદાર્થ જે જે વસ્તુઓ કે જેમાં એ જ પ્રકારના જે સાધન સામગ્રી એ જ પ્રકારનો જે કાચો પદાર્થ વપરાતો હોય અને એ જ પ્રકારના પ્રિન્સિપલ ઉપયોગમાં આવતા હોય એ તમામ સાધનોની શ્રેણી છે એમાં એ બધા જ સાધનો એશિયામાં સમાવેશ થાય છે પાયરોટેકનિકની અંદર સમાવેશ થાય છે દિવાસળી ઘર વપરાશની દિવાસળીથી માંડીને અવકાશમાં જવા માટે જે રોકેટ બુસ્ટર્સનો આપણે ઉપયોગ કરીએ છીએ એ રોકેટ બુસ્ટર પણ એ પાયરોટેકનિકનું જ એક સાધન છે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ઘર વપરાશની જે દિવાસળી છે એ દિવાસળીને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ પાયરોટેકનિક માટેનું ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે યસ કારણ કે ઓલ પાયરોટેકનિક ઇફેક્ટ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ કારણ કે તેની અંદર એ પાયરોટેકનિકની તમામ પ્રકારની ઇફેક્ટ તમામ પ્રકારની જે અસર છે એનો સમાવેશ થાય છે કેવી કેવી અસર તો કે હીટ એટલે કે ગરમી સ્મોક એટલે કે ધુમાડો લાઇટ એટલે કે પ્રકાશ ગેસ એટલે કે વાયુ એન્ડ સાઉન્ડ અને અવાજ એ બધી તેમાં હાજર હોય છે ફરીવાર તમને યાદ અપાવી દઉં કે આજે આપણે શું ભણ્યા અત્યાર સુધીમાં તો આ એક પાયરોટેકનિકની સામાન્ય બાબત હતી સ્ટાર્ટિંગનો પોર્શન હતો પછી હવે પછી આપણે જ્યારે લેક્ચર હશે ત્યારે આપણે પાયરોટેકનિક વિશે અને તેના ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરવાની છે કઈ રીતે બ્લેક પાવડર બન્યો બ્લેક પાવડર છે એ બન્યો તો કઈ રીતે એને મેનિપ્યુલેટ કરવામાં આવ્યો કઈ રીતે આખી જે બનાવવાની કળા છે એ વિકસી કયો પદાર્થ એની અંદર નાખવામાં આવે છે પદાર્થ નાખવામાં આવે છે તો કેટલા પ્રમાણમાં એ પદાર્થ છે એને એન્ટર કરવામાં આવે છે તો એ બધી જ વસ્તુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે આજ સુધી એટલું રાખવાનું છે પણ ફરી વાર હું તમને યાદ અપાવી દઉં
આજે આપણે શું શું જોયું, તો કે દીપાવલી છે એ ભારતના ફેવરિટ ફેસ્ટિવલમાંથી એક ફેસ્ટિવલ છે, પ્રિય તહેવાર માનો એક તહેવાર છે, કે જેમાં એ ફટાકડા જ્યારે હવામાં આકાશમાં જાય છે અને જે એક્સાઇટમેન્ટ થાય છે એ એક્સાઇટમેન્ટ છે એ મહત્ત્વ ધરાવતું હોય છે, એની જેવું બીજું કોઈ પણ એક્સાઇટમેન્ટ હોતું નથી. પછી આપણે જોયું કે ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે, તો એ માત્ર ને માત્ર ફટાકડા નહીં પરંતુ ફટાકડા માટેનું જે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી અને રાસાયણિક વિજ્ઞાન પણ એટલું જ રસપ્રદ છે કે જેટલું રસપ્રદ એનો અવાજ અને એમાંથી નીકળતો પ્રકાશ એ છે. ત્યારબાદ આપણે ક્વાસ્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવાનું છે કે વાત કરી પાયરોટેકનિક વિશે. તો પાયરોટેકનિક શબ્દ છે કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ. પાયરોટેકનિક એટલે શું? તો કે પાયરોટેકનિક એટલે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડા માટેનું વિજ્ઞાન. પાયરોટેકનિક છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે તો સમજ્યા, પણ એ ગ્રીક ભાષાનો શબ્દ છે કયા બે શબ્દનો બનેલો છે? તો કે બે શબ્દનો બનેલો છે, પાયર અને ટેકનિક. તો પાયરનો મતલબ શું થાય? તો પાયર મીન્સ ફાયર, ફાયર એટલે શું થાય? આગ, ફાયર. અને ટેકનિક, ટેકનિકનો મતલબ થાય છે આર્ટ કે કળા. પછી આપણે વાત કરી કે પાયરોટેકનિકની અંદર માત્ર ને માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ એ તમામ પ્રકારના સાધનો કે આપણે જેમાં એ જ પ્રકારનો કાચો માલ વપરાતો હોય, એ જ પ્રકારનો જે કાચો પદાર્થ વપરાતો હોય અને એ જ પ્રકારના જે પ્રિન્સિપલ વપરાતા હોય, એ તમામ ડિવાઇસનો સમાવેશ છે એ પાયરોટેકનિકની અંદર થઈ જાય છે. ઘર વપરાશની દિવાસળીથી માંડીને અવકાશ માટેના જે રોકેટ બૂસ્ટર છે, એ રોકેટ બૂસ્ટરનો પણ સમાવેશ છે એ પાયરોટેકનિકમાં થતો હોય છે. પછી આપણે વાત કરી કે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે ઘર વપરાશની જે દિવાસળી છે એ દિવાસળીને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, ખાસ પ્રકારના પાયરોટેકનિક સાધન તરીકે છે એ માન્ય રાખવામાં આવે છે, ગણવામાં આવે છે. શું કામ? તો કે ઓલ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એની અંદર બધી જ પ્રકારની પાયરોટેકનિકની અસર કેવી? તો કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ. એટલે કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ અને અવાજ, એ બધી જ પ્રકારની પાયરોટેકનિકની અસર છે એ હાજર હોય છે. એટલા માટે જ ઘર વપરાશની દિવાસળી છે એને પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીં સુધીની આપણે આજે વાત કરી. તો હવે પછી આગળના લેક્ચરની અંદર એ આનો વધારે ડીપમાં આપણે અભ્યાસ કરીશું કે કઈ રીતે બ્લેક પાવડર બન્યો, એની શોધ કોને કરી, ક્યાંથી કઈ બાજુ એ બ્લેક પાવડર છે એની ક્રાંતિ થઈ, કઈ રીતે ફટાકડામાં ઉપયોગમાં આવે, કેટલા પ્રમાણમાં એ વાપરવામાં આવે છે, સૌથી વધારે ફટાકડા ક્યાં બને છે, કેવી રીતે એ ફટાકડા બને છે, ફટાકડા બનાવતી વખતે કેવી કાળજી રાખવી પડે, બન્યા બાદ ફટાકડાને ફોડતી વખતે પણ કેવી કાળજી રાખવી જોઈએ, એ તમામ પ્રકારની વાત એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો અત્યાર સુધીના તમામ ક્વેશ્ચન આન્સર છે હું જે બોલેલું છું, ખાસ વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ.